હાલો ખેડૂત ભાઈઓ, આપણે કોઈ પણ પાક હોય એમાં બીજની જરૂર પડે છે. પછી ગમે તે પાક હોય, બીજ વગર શક્ય જ નથી. તો બીજના પ્રકાર અને ખેડૂતોના બીજનું મહત્વ, એના વિશે આપણે થોડી માહિતી મેળવી. તો ખાસ કરીને પહેલી વાત કરીએ કે યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે માતા, આવા કોરોના કાળમાં પણ અમને શક્તિ આપી અને અમારી ઇમ્યુનિટી વધારશે. આપણે બીજ એટલે શું એની વાત કરીએ તો થોમસ નામના એક વૈજ્ઞાનિકે બીજની વ્યાખ્યા આપતા કહે છે કે ગુણવત્તા પૃથ્કરણીય શુદ્ધતા જાતીય શુદ્ધતા નિંદામણના બીજથી મુક્ત ભેજસેળ વગરના સારા ઉગાવવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા સમાન કદવાળા ભેજમુક્ત દાણાને આપણે બીજ કહીએ છીએ. આમ જોઈએ તો દરેક બીજ ખાતરતા દાણા જ કહેવાય છે, દાણા જ કહેવાય, પણ દરેક દાણાને આપણે બીજ તરીકે ન ગણી શકીએ. વૈજ્ઞાનિક પદ્ધતિથી સુવ્યવસ્થિત રીતે હાથ ધરેલ બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ ગુણવત્તા નક્કી કરેલ ધારાધોરણ મુજબ તૈયાર કરેલ દાણાને બીજનો દરજ્જો મળે છે. જે ખેડૂત ભાઈઓ બીજ અને દાણા વચ્ચેનો તફાવત બરાબર સમજે છે તે નવા નવા બિયારણો વિશે જાણવા, મેળવવા અને વવા માટે સદાય ઉત્સુક જોવા મળે છે. કારણ કે બીજ સારું તો ઉત્પાદન સારું. બીજના વિવિધ પ્રકારની વાત કરીએ તો સુધારેલા બિયારણ બે પ્રકારના હોય છે, તો સ્થાયી જાતો સ્ટેબલ વેરાયટી અને સંકર જાતો હાઇબ્રિડ જાત. એ આપણે બે જાતો. સ્થાયી જાતોનું બિયારણ સ્વપરાગનયન એટલે સેલ્ફ પોલિનેશનની પ્રક્રિયાથી ઉત્પાદિત કરવામાં આવે છે. તેથી જો આવી જાતોનું બિયારણ પરાગનયન ક્રોસ પોલિનેટરની પ્રક્રિયાની જનીનિક રીતે અશુદ્ધ ન થાય તો થોડા વર્ષો સુધી આપણે આ બિયારણ વાવી શકીએ. જ્યારે જુદી જુદી જાતોના માદા અને નર વચ્ચે સંકરણ એટલે ક્રોસિંગ કરીને પ્રથમ પેઢીનું બિયારણ ઉત્પાદિત કરવામાં આવે છે તેને આપણે હાઇબ્રિડ બિયારણ કહેવામાં આવે છે. તેથી આવા બિયારણને વાવેતર માટે એક જ વાર ઉપયોગ કરી શકાય છે. એટલા માટે દર વર્ષે હાઇબ્રિડ બિયારણ નવું બીજ તૈયાર કરવામાં આવે છે અને ખેડૂત ભાઈઓ પણ દર વર્ષે ખરીદવું પડતું હોય છે. માટે સ્થાયી જાતો અને હાઇબ્રિડ જાતોના બિયારણમાં શું તફાવત છે તેમજ કયા પ્રકારના પાકોમાં સ્થાયી જાતો અને કયા પાકોમાં હાઇબ્રિડ જાતોનું બિયારણ તૈયાર કરી શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. સ્થાયી જાતોની સ્ટેબલ વેરાયટીની વાત કરીએ તો સ્વપરાગિત અને સેફ પોલિનેશન અને પરપરાગિત ક્રોસ પોલિનેટર એમ બે પ્રકારના પાકોમાં સ્થાયી જાતો છે. સ્થાયી જાતોના પાયના બીજ બેઝિક સીડનું એકલન અલગીકરણ એટલે આઇસોલેશન અંતર રાખી સ્વપરાગનયનથી બીજ ઉત્પાદિત કરવામાં આવે છે. તેથી તેમાં અન્ય જાતોની પરાગ એટલે ક્રોસ પોલિનેટર થઈ જનીનિક અશુદ્ધતા આવતી નથી. આવું બીજ જનીનિક રીતે શુદ્ધ રાખવામાં આવે તો તેનો ઉપયોગ 4-5 વર્ષ સુધી આપણે કરી શકીએ. તમે જ્યારે કોઈ બિયારણની દુકાને બિયારણ લેવા જાઓ ત્યારે બ્રીડર સીડ, ફાઉન્ડેશન સીડ, સર્ટિફાઈડ સીડ, ફ્રૂટફુલ સીડ જેવા શબ્દો સાંભળવા મળતા હશે. આ પ્રકારના બીજ વિશે આપણે થોડું જાણીએ. ન્યુક્લિયસ કક્ષાનું સીડ, કોઈ પણ જાત જે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે છે બ્રીડરની સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે. બીજ એ એક છોડની ચકાસણી કરીને તૈયાર કરવામાં આવે છે. આમાં ખાસ અગત્ય એક છોડનું અમે ચકાસણી કરવા, તેનો જથ્થો ખૂબ જ ઓછો હોય છે પણ તેને જનીનિક શુદ્ધતા 100% છે તેને પ્રમાણિત કરવાની જરૂર નથી. આ બિયારણ તૈયાર કરવા માટે જે જાતના મૂળ બીજમાંથી પસંદ કરેલ વ્યક્તિગત છોડનું અલગ અલગ હારમાં વાવેતર કરવામાં આવે છે. પછી દરેક હારમાં બ્રીડર દ્વારા ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ જે જાતના ચોક્કસ ગુણધર્મો ધરાવતા છોડ પસંદ કરી તેનું બીજ મિશ્રણ કરી ન્યુક્લિયર બીજ તૈયાર કરવામાં આવે છે. બીજું છે બ્રીડર કક્ષાનું બીજ. બ્રીડર કક્ષાના બીજમાં જોઈએ તો આ બિયારણ ન્યુક્લિયસ કક્ષાના બીજમાંથી બ્રીડરની સીધી દેખરેખ નીચે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે છે. બ્રીડર એટલે કે જાત તૈયાર કરનાર વૈજ્ઞાનિક પોતાની જાત દેખરેખ નીચે જે તે પાકની જાતની નક્કી કરેલ ખાસિયતોના આધારે ઉભા પાકની ચકાસણી કરે છે. આ ચકાસણી દરમિયાન નક્કી કરેલ ખાસિયતો સિવાયના તમામ છોડ ઉગાડી રોગીંગ કરી દૂર કરવામાં આવે છે. આ બીજની જનીનિક શુદ્ધતા 100% હોય છે. તેને બીજ પ્રમાણે એજન્સી પાસે પ્રમાણિત કરવું પડતું નથી. આ કક્ષાનું બીજ જાહેર તેમજ ખાનગી એમ બંને પ્રકારના રજિસ્ટર્ડ બીજ ઉત્પાદકોને સરકાર તરફથી તેમની માગણી મુજબ ભરવામાં આવે છે, જેમાંથી ફાઉન્ડેશન પ્રકારનું બીજ તૈયાર કરાય છે. ફાઉન્ડેશન બિયારણ જે વાત કરીએ તો આ બિયારણ બ્રીડર કક્ષાના બીજમાંથી રજિસ્ટર્ડ બીજ ઉત્પાદકના ખેતર પર બીજ પ્રમાણે એજન્સીના ટેકનિકલ સ્ટાફની સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે.
જેની જનીનિક શુદ્ધતા જુદા જુદા પાકો માટે જુદી જુદી હોય છે. આ બીજની બે કક્ષા છે. બ્રીડર સીડમાંથી તૈયાર થતું બીજ ફાઉન્ડેશન કક્ષાનું એક અને ફાઉન્ડેશન કક્ષા એકમાંથી તૈયાર થતું બીજને ફાઉન્ડેશન કક્ષા બે કહેવામાં આવે છે. ફાઉન્ડેશન કક્ષા અને બીજ બીજ પ્રમાણે એજન્સી પાસે પ્રમાણિત કરાવવું પડે છે. ટ્રુથફુલ બીજ વાત કરીએ તો ટ્રુથફુલ એટલે કે વિશ્વાસપાત્ર, જે બિયાણ નોંધણી કરાવી એ બીજ પ્રમાણે એજન્સી પાસે પ્રમાણિત કરાવવું પડતું હોતું નથી. પરંતુ ભૌતિક શુદ્ધતા, અનુવંશિક શુદ્ધતા નિયમાનુસાર હોય છે. આ બીજ બિયારણ અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવા છે. ડિવેલિડેટ સીડ પ્રમાણિત બિયારણની માન્યતા 9 માસ સુધી હોય છે. 9 માસ બાદ આ બિયારણની ગુણવત્તા ફરીથી તપાસવામાં આવે છે અને પુનઃ પ્રમાણિત એટલે કે રિવેલિડેટ કરવામાં આવે છે. પુનઃ પ્રમાણિત કર્યા વગરનું બિયારણ વેચી શકાતું નથી અને જો વાવેતરમાં ઉપયોગમાં લેવું હિતાવહ પણ નથી. પુનઃ પ્રમાણિત કર્યા બાદ 6 માસ સુધી વાવવા માટે તે લાયક ગણાય છે. હાઇબ્રિડ જાતોમાં બીજ ઉત્પાદન જોઈએ તો જે પાકમાં કુદરતી અથવા કૃત્રિમ રીતે મોટા પાયા પર પરાગનયનની પ્રક્રિયા ક્રોસ પોલિનેશનની કરી શકાય તેવા પાકોમાં મોટા પાયા પર હાઇબ્રિડ બીજ ઉત્પાદન કરી શકાય. હાઇબ્રિડ બીજ ઉત્પાદનમાં સામાન્ય રીતે નરવંધ્ય માદા જાત મેલસ્ટરાઇલ લાઇન પર નરફલિત જાત મેલ ફર્ટાઇલ લાઇન થી પરાગનયન દ્વારા પ્રથમ પેઢીનું જે બીજ ઉત્પન્ન થાય છે તેને સંકરલે હાઇબ્રિડ બિયારણ કરવામાં આવે છે. આ હાઇબ્રિડ બીજનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવામાં આવે છે અને બીજી વાર વાવેતર કરવા માટે નવું બિયારણ તૈયાર કરવું પડતું હોય છે. પ્રમાણિત કક્ષાના હાઇબ્રિડ બિયારણો ઉત્પન્ન કરવા માટે વિવિધ પ્રકારની નરવંધ્ય માદા જાતો મેલસ્ટરાઇલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં બાજરા, મકાઈ, જુવાર, સૂર્યમુખી જેવા પાકોમાં સાયટોપ્લાઝમિક મેલસ્ટરાઇલ માદા લાઇનનો મોટા પાયા પર હાઇબ્રિડ બિયારણ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.